આકાશ આવું ચોખ્ખું જ રહેવું જોઈએ, હા વરસાદ ના પડવો જોઈએ. જો મારા ઘરેથી બી કોમન પ્લોટ દેખાય. અરે લાઈટો લગાવીએ. મને બહુ મોટા ધર્મ સંકટમાં આ લોકોએ મૂકી દીધા. એક બાજુ ચા કાઢી છે અને એક બાજુ પપ્પા છે ને મોસંબીનું, મોસંબી જ કહેવાય ને, એનો જ્યુસ બનાવે. એટલે મમ્મી આવું કહેશે કે આ પી લે. એમ કહી પહેલાં ચા પીવું કે આ પીવું? હું જ કન્ફ્યુઝ છું કે શું પીવું. ગુડ મોર્નિંગ, વેલકમ ઓર વેલકમ બેક ટુ ધ ચેનલ. આઈ હોપ તમે બધા એકદમ ફર્સ્ટ ક્લાસ હશો. ફર્સ્ટ ક્લાસ છો કે નહીં, શું ચાલી રહ્યું છે, કોમેન્ટ સેક્શન નીચે આપેલી છે. તમારી જ છે કોમેન્ટ સેક્શન, મનપસંદ કોમેન્ટ કરી નાખો. અને તમે મજામાં છો કે નહીં એ પણ કોમેન્ટમાં કરજો. હું એકદમ ફાઇન છું, મસ્ત દિવસ જઈ રહ્યો છે. ઉઠ્યો, ચા નાસ્તો કર્યો, ઉપર આવ્યો છું. બહુ દિવસથી ગેમ નહીં રમ્યો તો અત્યારે પ્લાન છે ગેમ રમવાનો. પછી જોઈએ શું થાય છે. એમેઝોન પર કાલે એક મેં ઓર્ડર કર્યો હતો તો અત્યારે બતાવી દીધું છે એપમાં કે આજે ડિલિવર થશે. અંદર નંબર મેન્શન કર્યો છે એટલે હું એ ભાઈને ફોન કરીશ હમણાં અને પૂછીશ કે ભાઈ ક્યારે આપશો. મને બહુ ઉતાવળ છે એ વસ્તુ જોવાની અને મારા તમને એ વસ્તુ બતાવવાની બી બહુ ઉતાવળ છે. તો જેવું એ પાર્સલ આવશે એટલે આપણે આ જ બ્લોગની અંદર એનું અનબોક્સિંગ કરીશું અને તમને બતાવીશ કે મેં શું મંગાવ્યું છે, કેટલાનું મંગાવ્યું છે, શેના માટે મંગાવ્યું. બરાબર. તો ડેકોરેશનનો બીજો સામાન બી આવી ગયો સારો, પણ આ બહુ વહેલો આવી ગયો મને એવું લાગે. કેમ કે કામ તો એ લોકોનો 24 તારીખ કાલે છે તો ભાઈ બરાબર ટાઈમે જ કાલે જ કરવાનો છે એ લોકોએ. હું થોડો ઊંઘમાં છું બધું. ગજબનો દાવ થઈ ગયો. મારું સિમ કાર્ડ છે એરટેલનું તો એમાં અચાનક જ ઉપરથી નેટવર્ક ગાયબ થઈ ગયા. હવે બે ચાર ફ્રેન્ડને પૂછ્યું તો કે હવે તમારા સ્ટોર ઉપર જવું પડશે અને નવું સિમ કાર્ડ એક્ટિવ કરાવવું પડશે, આ ટાવર ઓટોમેટિક જ ગાયબ થઈ જાય. પણ કેવી રીતે ઓટોમેટિક ગાયબ થઈ જાય? મતલબ મારા અર્જન્ટમાં અત્યારે ક્યાંક કામ હોય ને આ રીતે મારો ફોનનું નેટવર્ક જતું રહે તો મારે શું કરવાનું? એ સાલા દુઃખ ખતમ કહે નહીં હોતા. હવે ખબર નહીં પડતી, તકલીફો આવે જ જાય છે. તો અત્યારે હવે વાગ્યા છે 2, મારે જમવાનું બાકી છે પણ હવે ફટાફટ જવું પડશે સ્ટોર ઉપર જઈશ અને આ સિમ કાર્ડનું શું છે શું નહીં એ જોઈશ ને મારો ફોન સ્વિચ ઓફ રહેશે. હવે કોકના કંઈક કામ હોય તો જવું ક્યાં? તકલીફો. હવે એમાં પાછું મેં ઓનલાઈન જે પેલું ઓર્ડર કર્યું છે એ આવશે ત્યારે એનો ઓટીપી માગે. હવે ઓટીપી મેસેજમાં આવે અને જે ઓટીપી ના આવે નેટવર્ક નહીં તો ઓટીપી ક્યાંય આવે? તો એ વસ્તુ હવે હું એને કઈ રીતે ડીલ કરીશ હું એ વિચારું છું. અને હું એ વિચારું છું કે અત્યારે જો હું સ્ટોર ઉપર જઈશ ને ત્યારે જ પેલો કુરિયરવાળો આવ્યો તો પછી ઘરવાળા એને કેવી રીતે સમજાવશે કે ભાઈ આ જ ઘર છે ને અહીંયા જ આપવાનું છે, ઓટીપી વગર તો એ આપે નહીં. આ બધી તકલીફો ઓછી નહીં થતી. હું આ એરટેલના સ્ટોર આગળ આવ્યો છું અત્યારે અને તમે વિશ્વાસ નહીં કરો, જેવો સ્ટોર આગળ આવીને મેં મોબાઈલના લોક ખોલ્યું ને ત્યારે જ ખબર પડી કે નેટવર્ક આવી ગયું. એટલે આ એરટેલવાળા કરવા શું માગો? તમે મારા ખાલી પેટ્રોલના પૈસા બાળવા માગો છો? શું કરવા શું માગો? હું અહીંયા આવીને મારું નેટવર્ક આવી ગયું. ચલો સારું થયું. ટાઈમ અને પેટ્રોલ બંનેનો બગાડ કર્યા પછી હું ઘરે આવી ગયો છું. હવે જમી લઈએ કારણ કે 2:45 થયા છે અને મમ્મી હજુ પેલું કુરિયર નહીં આવ્યું. તો એ વાત સારી છે કે હજુ જે પેલું કુરિયર આવવાનું હતું આવ્યું નથી એટલે હવે આપણી હાજરીમાં આવી જશે. એની પહેલાં આપણે ફટાફટ ખાઈ લઈએ, ભૂખ બહુ જોરદાર લાગી છે. આ લોકોનું કામ હજુ એમને એમ જ છે, કશું કર્યું નહીં. મને લાગતું નહીં કે પહેલાંના અર્થે આ લોકો કામ કમ્પ્લીટ કરે. એવું નહીં કે એ લોકો જો ટાઈમ નહીં, આમ જોઈ શકો છો. આમ જો બધા કેવા મસ્ત રીતે બેઠા છે. એટલે એવું તો છે જ નહીં કે આ લોકો જોડે સહેજે ટાઈમ નહીં, ટાઈમ તો અઢળક છે, ભરપૂર ટાઈમ છે આ લોકો જોડે. પણ એક રીલ જોવે છે, એક આડો પડ્યો છે, એક ઊંઘમાં છે, બાકી બધા એ લોકોને જોવે. આવું છે. હું કોમન પ્લોટમાં બેઠો હતો અને ઘરે એડિટિંગ કરવા જ જતો હતો અને ત્યાં જ એમેઝોનવાળો આવ્યો અને એમેઝોનવાળા ભાઈએ આપણને કુરિયર આપ્યું છે. હવે આની અંદર શું છે શું નહીં એ બધું ખોલવું પડે, તમને બતાવવું બી પડે. તો હું આ લઈને મારા ઘરે જતો હતો. પછી મને યાદ આવ્યું કે હું એકલો આને અનબોક્સ નહીં કઈ રીતે કરી શકીશ. ખાવા નહીં ને, કેમેરો કેમનો પકડવાનો, નવા નવા ઇનપુટ્સ કોણ આપે, એકલા એકલા અનબોક્સિંગ મજા ના આવે. આના ઘેર આવી ગયો એટલે હવે આપણને એવા મદદ કરશે અનબોક્સ કરવામાં અને અંદર શું છે શું નહીં જોઈએ, મજા આવશે. જો ભાઈ મને તો ખબર છે મેં આની અંદર શું મંગાવ્યું છે, તમને ખબર નહીં. ઘટા તને ખબર? ના ભાઈ. તમારા લોકો માટે ને ઘટા માટે બંને માટે સરપ્રાઈઝ છે. આપણે ખોલીએ. લ્યો, ખાલી આવ, સીધું એક બોક્સ જ છે. હું ના બતાવું. બતાય. ટ્રાયપોડ છે અને આના ગોરિલા પોડ બી કહીએ ખાય. એકચ્યુઅલી વ્લોગિંગ કરવા માટે મેં આ યુલાન્સી કંપનીનું ફ્લેક્સિબલ ટ્રાયપોડ મંગાવ્યું.
એનો મોડેલ નંબર છે MT11. જો તમારે લોકોને બી વ્લોગિંગ કરવું હોય તો આ બેસ્ટ છે. આની પ્રાઇસ એકચ્યુઅલી કંઈક 1800-1900 રૂપિયા ચાલતી હોય છે, પણ આ સેલને એ ચાલે છે ને એમાં 200-300 રૂપિયા આપણને ડિસ્કાઉન્ટ મળે, એટલે 1500ની આસપાસ આપણને આવવા પડ્યું છે. હવે આને સીધું ખોલીએ અને જોઈએ કે છે કેવું. કોથળી સીધી બહાર કાઢીએ, આવું છે. પહેલાં આના સાઈડમાં મૂકીએ અંદર આ મેન્યુઅલ. અને લોકો કહેતા હોય છે આ મેન્યુઅલનું કંઈ કામ નહીં, આમ કરીને આમ ફેંકી દેતા હોય છે. મેં ઘણા બધા અનબોક્સિંગમાં જોયું, આમ કરીને આમ નાખી દે. એવું ના હોય, ના ખબર પડે ને એટલે આનું વાંચવાની હોય. શું કેવું? સાચી વાત. હા, એના માટે એ લોકોએ આપ્યું આમ હોશિયારી મારવા, આમ કરીને કોઈ આ ડબ્બો આમ ફેંકી દેવા, આ બધું એના માટે ના આપ્યું હોય. આ બધું સાચવવાનું હોય. આજથી 6-12 મહિના પહેલાં તમે મારા જોડે આ બોક્સ માગશો ને તો આ બોક્સ તમને જોવા મળશે સહી સલામત. એટલે ના ખબર હોય ને તો કહી દઉં, આ મેન્યુઅલ વાંચવા માટે હોય તો હોશિયારી નહીં મારવાની અને મૂકી દેવાની, ના ખબર પડે તે જોવાનું. આવી જઈએ મેઇન પ્રોડક્ટ ઉપર. અહીંથી સીધું આ બહાર નીકળી જાય. ક્યા વાત હે. આમ ઊભું રહી જાય બસ, આમ આના રાખીને જોવાનું. ના એકચ્યુઅલી પહેલાં હું એક વખત જોઈ લઉં બધું સહી સલામત છે ને. હા, આમ તો સહી સલામત જ છે. એકચ્યુઅલી આના છે ને બોલ હેડ કહેવાય, આ જે ખરું ને એને બોલ હેડ કહેવાય. અહીંથી આના સ્ક્રૂને ઢીલો કરી આને તમે રમી શકો. આ ગોળ ગોળ લખોટી જેવું હોય એને તમારે રમી શકાય. ભાઈ જે એંગલ પર રાખવું હોય ને એ એંગલ પર રાખીને અહીંયાથી તમે ટાઈટ કરી શકો. અને આ છે ને આખું ટોટલી ફ્લેક્સિબલ હોય યાર, આના દાડિયા ફ્લેક્સિબલ હોય. એટલે હું આજથી આમ પકડી આમ ભાઈ આના આમ રાખીને આમ લોક કરીશ. હા, તમે બધા મજામાં છો ને? હું તો મજામાં જ છું. આવું બધું કરીશ. હવે ટ્રાય કરીએ આને આપણા ફોનને આની ઉપર માઉન્ટ કરીને પછી ટ્રાય કરીએ કેવું લાગે છે કેવું નહીં. તો ફાઇનલી અત્યારે મેં મારા ટ્રાયપોડ ઉપર લગાવી દીધો છે કેમેરો, અને હવે કેવું આવી રહ્યું છે કેવું નહીં એ તો મને કંઈ આઈડિયા નહીં, પણ મજા આવી રહી છે એટલી ખબર પડે. અને આની અંદર પછી બીજી મજા કેવી આવે ખબર છે? લાઈક એવું વિચારીએ કે હું અને ઘટો અત્યારે એકબીજા જોડે ચર્ચા કરી રહ્યા છે કે મારે એને કંઈ પૂછ્યું છે. શું કેવું ઘટા તારું? હવે હું ડાયરેક્ટ સીધું આમ ફેરવી શકું. હજુ આને પ્રેક્ટિસ થતાં વાલ લાગશે, પછી તો ડાયરેક્ટ આમ જ થશે. ઓહો, આ તો બહુ વળી ગયું. પ્રેક્ટિસ પડતા વાલ લાગશે, હજુ ધીમે ધીમે આવડી જશે, ફરી જશે. એટલે એકચ્યુઅલી હું વચ્ચે જ્યારે બ્લોક કરતો હતો ને ત્યારે તો મને આદત પડી ગઈ હતી, આખું આમ ફેરવીને વાત કરી શકતો હતો, પણ હજુ થોડી વાલ લાગશે આમ આમ કેમેરો ફેરવતા નામ તે. પણ ઇન શોર્ટ મજા આવી રહી છે. અને કેવું રિઝલ્ટ આવે છે અત્યારે ખબર નહીં કે વાઇડ એંગલમાં કેટલું કવર થાય છે કેટલું નહીં, પણ ઇન શોર્ટ મજા આવે છે. તો અત્યારે હું મારા ઘેર પાછો આવી ગયો છું અને એડિટિંગ કરવા બેઠો છું. મમ્મી એ લોકો પાછળના રૂમમાં કંઈક કામ કરે છે. હવે આ સફાઈ પતતી કેમ નહીં મને એ નહીં ખબર પડતી. તો ચલો એ લોકોને એમનું કામ કરવા દો અને હું મારું કામ કરું, એડિટિંગ કરું છું અને હું આ ટ્રાયપોડ લગાવીને અત્યારે બ્લોગ કરું છું. મજા આવે મને. નવરાત્રી જેમ જેમ નજીક આવે છે ને એમ એમ આનો રંગ બદલાતો જાય છે આકાશમાં. સાચવી લેજો ભગવાન. આ લોકોએ આખું કમ્પ્લીટ ઊભું કર્યું હતું અને પડી ગયું. લાનો મતલબ સમજો છો? તમારામાંથી કોઈક પાપી છે એના કારણે નહીં થતું. આપણે કોઈને કહેતા નહીં કે આ પાપી છે કા પાપી છે, પણ કોક છે કદાચ આવ્યો હોય શકે. નક્કી કરી લો તમારામાંથી કોણ છે. દેવે હોય શકે, આ પોલાડે હોય શકે. જે તે નક્કી કરો અને ભાઈ ઊભું કરો, હવે તારીખો નજીક છે. આખી મહેનત કરેલી પડી ગઈ. દુઃખ થાય નહીં? કેટલું થાય? હાય બ્રો. હાય, કેસે હો? મસ્ત છો. શું ભાઈ બ્લોગ બ્લોગ કેવું કરે છે કે નહીં કરતા? હમણાં હશે 10 મિનિટનો બ્લોગ નવો. એવું છે? પણ આમાં નહીં, આમાં કહેવાનો કોઈ મતલબ નહીં. તાર મને કેવું પડે 10 મિનિટમાં આવે, કારણ કે આ લોકો તો 10 મિનિટમાં આવશે. આ લોકો જોશે તાર તો બધું પરમ દિવસ જોશે. પરમ દિવસ જોશે. કેવું આમ ફાવે છે બ્લોગ કરતા? શીખ્યા છે. કોન્ફિડન્સ બહુ ઓછો પડે છોકરું અમતું જ નહીં. હા યસ, એટલે મારે બોલવાની સ્પીડ ફાસ્ટ છે ને એટલે કોન્ફિડન્સ નહીં આવતો. ધીમે ધીમે બોલતા શીખવું પડશે મારે. મારી જેમ શીખ ધીમે ધીમે. 10 સેકન્ડની વાત કરવી હોય ને તો 30 સેકન્ડ લેવાની. શ્વાસ લઈને બોલો, શાંતિથી બોલો. હું ઉતાવળ છે કંઈ નાહી જાય છે આપણા બાપનું. એ જ ને, પોતાની ચેનલ છે એટલે આવું ગમે એટલું બધું. ખાલી આપણા ઘેર નહીં, બધાના ઘેર દિવાળીના કામ તો નીકળી જ ગયા છે. તો હું મારા માટે લઈને આવ્યો છું મેગી. અને મેગી અત્યારે મમ્મી બનાવે છે. હું બી બનાવી શકતો હતો એ, જો કે કામમાં વ્યસ્ત જ હતી. પણ મેં કીધું કે ના, હું બનાવું ને એના કરતાં તું બનાવે તો ખાવાની વધારે મજા આવે. તો અત્યારે મેગી બનાવશે. હું આવ્યો છું ઉપર. ઉપર ગેમ નથી રમવાનો, થોડી વાર ખાલી બેસવાનો છું. વિડીયો જોઈશ યુટ્યુબ પર અને મેગી આવે એટલે મેગી ખાતા ખાતા વિડીયો જોઈશું. તો આપણે મેગી આવી જાય એટલે તમને બતાવું એની શકલ કે કેવી મસ્ત મમ્મીએ મેગી બનાવી છે. તો આપણી મેગી આવી ગઈ છે અને મેગીની શું સુગંધ આવે છે. આ હા, અને મેગીની શકલ શકલ સુરત સુભાન અલ્લાહ, ક્યા વાત હે. હવે બીજી બધી કવાલી પછી કરું.
પહેલા ખાઈ લઉં, કેમ કે મેગી જોઈને મને કંટ્રોલ નહીં થતો, બસ ખાલી ખાવું ખાવું ને ખાવું ટાટા. તો પછી આપણી મેગી ખવાઈ ગઈ છે, પણ મારા હાથમાં ડીશ છે, આ બધું છે, બાટલા છે, હવે હું આને બંધ કઈ રીતે કરું પછી જઈને કરી જાઉં નહીં, પહેલાં બધું મૂકી આવું છે. રોજ અહીંથી નીકળીએ ને એટલે સુરત દેખાતા હતા, આજે નહીં દેખાય. હવે મોડું થઈ ગયું ને આપણે, જો હું કહેતો તો નહીં દેખાતું તો ના જ દેખાય ને, કેમ કે 6:30 થયા, 6:30 બહાર આવીએ તો પછી થોડી સુરત દેખાતો હોય, અને હવે તો શિયાળો ચાલુ થશે એટલે ના દેખાય. કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. આ લોકો ફરી મંડી પડ્યા છે, હવે એ લોકોએ મનોમન નક્કી તો કરી જ દીધું હોય કે ગમે તે થાય આપણે કરવાનું તો છે જ. પ્રીવિયસ ક્લિપ તમે જે જોઈ ને એ અમારા વટવાના ધારાસભ્ય અને આપણા ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી એ પ્રદીપસિંહ જાડેજા આવ્યા હતા. આપણા ત્યાં એક બધા અમદાવાદમાં નવા નવા રોડોના માર્ગના નામ આપ્યા છે, એના માટે ઓપનિંગ માટે આવ્યા હતા. તો ત્યાં આખું દિવાળી ટાઈપનો માહોલ ઊભો કરી નાખ્યો હતો આ લોકોએ. બરાબર છે, સફાઈ વફાઈ કરાવી દેશે, જોકે રોડની અત્યારે જે બધા ફટાકડા અને બધું ફોડ્યું હતું એનું, જોકે આજ આવવાના હતા એટલે રોડને બધું સફાઈ તો થઈ ગઈ હતી. મારું માનવું તો એમ છે કે આપણે દરેક ધારાસભ્ય અને મુખ્યમંત્રીનો મહિને રાઉન્ડ હોવો જોઈએ, અને ધારાસભ્યનો અઠવાડિયે અઠવાડિયે રાઉન્ડ હોય તો રસ્તા અને બાકી બધી વસ્તુ બહુ ચોખ્ખી રહે, કેમ કે આજ સવારે બધું મસ્ત ક્લીન થઈ ગયું હતું એટલે આ લોકોએ આવતું રહેવું જોઈએ. તો રોડ રસ્તા અને બધું કેટલું ચોખ્ખું રહે નહીં. અમે આવા બે ભૂત તૈયાર કર્યા છે, કોણ છે એ નહીં બતાવું, પણ આવા બે ભૂત તૈયાર કર્યા છે, અને ગટોને એ લોકો બહારથી આવે છે તો હવે જોઈએ કે એ લોકો ભડકે છે કે નહીં ભડકતા. આ ડેમો છે જો. આ લોકોને બીવડાવવાનો ટ્રાય કર્યો પણ આ લોકો બીયા નહીં, એમાં તકલીફ એ પડી કે આ હતો ને આ છે જે બીયો નહીં, એમાં આના પછી એના લીધે બીક ના લાગે, આનો ફાયદો થઈ ગયો. બાકી આ એકલો હતો ને તો આની ફાટીને હાથમાં આવી ગયો. હું આટલી ચીસો પાડતો હતો હું, પણ એ તો આને નોર્મલ લઈ લીધું ને, આને એકદમ નોર્મલ લઈ લીધું ને, એમાં તો એકદમ મને અહીંયા બે ચાર એના ગુંબા મારે મારી નજર પડી, મને શું છે એમ તો બોલે હું. ઇન શોર્ટ આ લોકો ના ભડક્યા, આપણો પ્લાન ફ્લોપ ગયો. તો હું ઘરે આવીને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું, બહાર કઈ ખાસ કામ નતું એટલે બધા બેઠા હતા, અને ડેકોરેશનનું કામ કદાચ કાલે થવાનું છે, કદાચ નહીં આમ તો શ્યોર જ છું કાલે જ થવાનું છે, પણ કેટલા વાગે ક્યારે બપોરે સાંજે રાત્રે ક્યારે થશે એ નક્કી નથી, એ તો તમને કાલના વ્લોગમાં ખબર પડી જ જશે. અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ, જો અહીંયા સુધી જોતા હોય તો પ્લીઝ 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 વિડીયોને લાઇક કરજો, લાઇક વાળું બટન દબાવી દો, વિડીયોમાં કોમેન્ટ ચોક્કસ કરજો, તમને શું ગમ્યું શું ના ગમ્યું કંઈ પણ સજેશન હોય કોમેન્ટ કરી શકો છો, કોમેન્ટ બોક્સ તમારું જ છે. અને મને સપોર્ટ કરવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, અને બાજુવાળું બેલ આઇકન દબાવીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી જ્યારે યુટ્યુબ પર મારો વિડીયો અપલોડ થાય તો યુટ્યુબ તમને સૌથી પહેલા નોટિફિકેશન મોકલે. અને ઇન્સ્ટાગ્રામનું યુઝરનેમ તમને અહીંયા દેખાય જ છે, તો જાઓ ફોલો કરો. તો મળીએ આપણે એક સરસ મજાના વ્લોગ સાથે, ત્યાં સુધી સ્ટે સેક્સી એન્ડ બી યોર.